ગુજરાતી ધોરણ છ પાઠ તે સાગરકાંઠાનો પ્રવાસ રઘુવીર દલસિંહ જન્મ વતન ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામે થયો છે તેઓ જાણીતા નવલકથાકાર અને નાટ્યકાર છે ઉપરવાસ કથા ત્રયી તેમની પુરસ્કૃત થયેલી નવલકથા છે ઝુલતા મિનારા નાટક સંગ્રહ અને સહારાની ભવ્યતા નિબંધ સંગ્રહ પણ તેમણે પ્રસિદ્ધ કર્યા છે વર્ગ શિક્ષક સોમનાથે પ્રવાસનું સ્થળ નક્કી કરવા ત્રણ વિદ્યાર્થીઓની સમિતિ નિમી હતી રેવતી વરુણ અને સિંધુ ગંટ વાગતા ચર્ચા અટકી સોમનાથે પ્રવેશ કરવાની સાથે પાટિયા પર નજર કરી એ ભૂગોળના શિક્ષક હતા અને કુદરત વિશેની કવિતાના ચાહક હતા પાટિયા પર લખાયેલી પંક્તિઓ વાંચી રાજી થયા વિદ્યાર્થીઓને સામે ફરીને બોલ્યા રેલાઈ આવતી છોને બધી ખારાસ પૃથ્વીની સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી આ પહેલાના તાસમાં ગુજરાતીના શિક્ષકે આ મુક્તક લખ્યું હશે એમ માનીને સોમનાથ ભૂંસવા ગયા ત્યાં રેવતીએ વિનંતી કરી રહેવા દો સાહેબ એ સુભાષિત જન્મદિવસની શુભેચ્છા છે સોમનાથે એમની ડાયરી ખોલી પોતાના વર્ગના દરેક વિદ્યાર્થીને એના જન્મદિવસે એ શુભેચ્છા આપતા આજે પોતે કેમ ચૂકી ગયા આજે તો વર્ગના પ્રતિનિધિ સિંધુનો જ જન્મદિવસ છે સિંધુને શુભેચ્છા આપી એ પગે લાગીને ઊભો રહ્યો રેવતી સિંધુની પાટલી પરથી મીઠાઈનું પડીકું લઈ આવી સોમનાથે પહેલો ટુકડો લીધો અરે વાહ છે સુખડી પણ મોનથાળ જેવી પહોંચી રેવતી વિદ્યાર્થીઓને મીઠાઈ વહેંચતી હતી એની સાથે પ્રવાસના સ્થળ અંગે સમિતિનો અભિપ્રાય સિંધુએ જાહેર કર્યો કચ્છનું માંડવી સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું આ ત્રણમાંથી સાહેબ નક્કી કરે તે શાબાસ તમે દરિયા કિનારાના સ્થળ પસંદ કર્યા એ મને ગમ્યું છેલ્લે આપણે આબુ અંબાજી ગયા હતા રસ્તામાં મેં તમને એક લેખ વાંચી સંભળાવ્યો હતો પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ એના લેખક હતા સ્વામી આનંદ સિંધુએ જાહેર કર્યું પર્વતની ઊંચાઈ જોનારે સમુદ્રના ઊંડાણ વિશે પણ જાણવું જોઈએ ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીએ ખાતરી હતી કે બાપુ અપમાન વેઠી લેવાની ઉદારતા ધરાવે છે તેથી એમણે ઘાયલું સાગર પીનારા અંજલી નવ ઢોળજો બાપુ ગાંધીજી દરિયાવ દિલ હતા એમણે કદી કોઈને શાપ ન આપ્યો આશીર્વાદ આપ્યા એમના હૃદયમાંથી અમી વાદળી ઉઠી સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે રેવતીએ વરુણ સામે જોઈને સોમનાથ સાંભળે એ રીતે કહ્યું સોમનાથે તુરંત પીઠ ફેરવી વિના પાટિયા પરની બાકીની જગ્યાએ પશ્ચિમ ભારતનો નકશો દોરીને દરિયા કિનારાના સ્થળોના નામ લખવા માંડ્યા છેક ઉપરના કોટેશ્વર નારાયણ સરોવરથી શરૂઆત કરી માંડવીના નામ સામે વહાણ ચિતર્યું પછી દ્વારકા બેટ દ્વારકા લખ્યું બોલો હવે શું લખવું માધવપુર છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીએ કહ્યું મેં માધવપુર જોયું છે એના વિશેનો લેખ પણ લાવ્યો છું લો વાંચો વિદ્યાર્થીઓને સોમનાથ પ્રોત્સાહન આપે છે એ બને એટલું જાતે ભણે તો વધુ સારું એવું તે માને છે તેથી લેખ વાંચવા લાગ્યા માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે અહીં સદીએ સદીએ મહાન સંતો આવ્યા છે અહીં સદીઓ જૂના ઝાડ છે આંબલી રાયણ નારિયેળી બેસુ માળ છે પપૈયા છે અહીંના પોપટ પણ પપૈયા જેવા તાજા માજા છે અહીં રૂકમણી શ્રી કૃષ્ણના લગ્ન દર વર્ષે ઉજવાય છે ભવનાથ અને તરણેતરની જેમ અહીંનો મેળો જાણીતો છે અહીં ભાદર ઓજત અને મંદવતી નદીઓ સમુદ્રને મળે છે આખા ઘેડ વિસ્તારને હરિયાળો અને ફળદ્રુપ રાખે છે અહીંનો દરિયા કિનારો વિશાળ અને ઉજળો છે ઘણા પ્રવાસીઓ ચોરવાડ કરતા માધવપુરના દરિયા કિનારાને વધુ પસંદ કરે છે ત્યાંના સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ મુગ્ધ થઈ જવાય છે તો ચાલો માધવપુર રેવતી બોલી સોમનાથે રેવતી બલરામના પૌરાણિક પાત્રોનો પરિચય આપી આગળ વધવાનું પસંદ કર્યું અને સોમનાથ લખ્યું સાહેબ પોતાનું નામ લખવાની ઉતાવળમાં સુદામા અને ગાંધીજીના વતનને ભૂલી ગયા સિંધુએ વિનય વિવેક કહ્યું અરે હા દ્વારકા અને માધવપુર વચ્ચે પોરબંદર ખરું રાષ્ટ્રપિતાના જન્મસ્થળને કેમ ભૂલાય અને ત્યાંનો દરિયો પણ મુંબઈના ચોપાટી વિસ્તારને ભૂલાવી દે એવો છે તો સોમનાથનું પ્રભાસ ક્ષેત્ર મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે આ વિસ્તારમાંથી મનુષ્યની પ્રાચીનમાં પ્રાચીન ખોપરી મળી છે અહીંનું મંદિર તૂટ્યું પણ ભક્તોની શ્રદ્ધા રહી અત્યારે જે ભવ્ય મંદિર આખા દેશના યાત્રીઓને ખેંચી લાવે છે એ સાતમું છે દ્વારકાનું ત્રિલોક સુંદર જગત મંદિર પણ સમુદ્ર કિનારાની શોભા છે સર તમે એકવાર સાત દ્વારકાની વાત કરતા હતા હા એ માટે આપણે પાંચ હજાર વર્ષના દાખલ થવું પડે વિદ્વાનો કહે છે છે કે મંદિર વાર બંધાયેલું તો કેટલાક સંશોધકો જુદા જુદા સ્થળોને દ્વારકા તરીકે ઓળખાવે છે દ્વારકા એટલે ભારતમાં સમુદ્ર માર્ગે પ્રવેશવાનું દ્વાર ગેટવે ઓફ ઇન્ડિયા એમ તો દીવ દ્વારા પણ વિદેશીઓ ભારતમાં ક્યાં નથી પ્રવેશ્યા તળાજા પાસેનું ભવનાથ મંદિર આજ મહારાજ પર ઉદય જોઈને કવિ કાંતનું એક કાવ્ય ભવનાથના સાગર કિનારે રચાયેલું નજીકમાં મરાળ અલંગમાં વહાણ તોડવાનું વિશ્વ વિખ્યાત કેન્દ્ર છે પ્રાચીન કાળમાં ધોલેરા લોથલ સુધી વહાણવટું ચાલતું લોથલ અને તિથલને કશો સંબંધ ખરો વરુણે પૂછ્યું સંબંધ સમુદ્રના સોળસો છાસઠ કિમી લાંબા કિનારાનો પણ જો આપણે તિથલ જઈશું તો દાંડીના દર્શન પણ કરીશું સમુદ્ર ઉદાર હૈયે માનવ જાતિને મીઠું પૂરું પાડે છે અંગ્રેજોએ એના પર વેરો નાખ્યો ગાંધીજીએ એક મુઠ્ઠી મીઠું લઈને સત્યાગ્રહ કર્યો વેરો નાખવાના કાયદાને પડકાર્યો આખો દેશ બેઠો થયો ભારત પર દરિયાના ઉપકાર કંઈ ઓછા નથી સર આપણે દીવથી દાંડી સુધી નૌકાનો પ્રવાસ કરીએ તો કેવી મજા આવે કહે છે કે પહેલા લોકો સોમનાથથી સીધા ખંભાત જતા મોટા થાવ પછી જજો આપણે પહેલા જાણવું જોઈએ કે કઈ મોસમમાં ક્યાંથી ક્યાં જવાય માંડવી અને માધવપુરના દરિયા કિનારે રેતીના વિશાળ પટ છે તો દીવ અને સોમનાથ પાસે કિનારાથી જ ઊંડાણ શરૂ થઈ જાય છે દરેક બંદરના કાંઠાના જળનો નોખો રંગ અને નોખું વ્યક્તિત્વ હોય છે ગુજરાતીઓ દરિયા ખેડૂત ગણાય છે કેમ કે એ દરિયાને ઓળખે છે ભૂજે છે ઝૂલેલાલના ગીત તમે સાંભળ્યા હશે સિંધીઓએ ગાય છે જુલેલાલ હિન્દુ મુસ્લિમને એક માન્યા છે એ વરુણ દેવનો અવતાર ગણાય છે તો તો હું મારું નામ દરિયાલાલ રાખી શકું વરુણે કહ્યું ત્યાં સિંધુ સાહેબની રજા લઈને ગાવા લાગ્યો ઓ લાલ મેરી પત રખ્યો ભલા ચૂલે લાલણ આખો વર્ગ તાળીઓ સાથે જોડાયો